નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લામાં 10મા તબક્કાનો સેવા સેતુ આગામી 17મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. સેવા સેતુ કાર્યક્રમના સુદૃઢ આયોજન માટે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 17મી સપ્ટેમ્બરથી શરૂ થનાર સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ભાગીદારી નોંધાવવા આહ્વાન કરતા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, સ્વચ્છતા હી સેવા અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં શહેર તથા ગ્રામ્ય સ્થળે સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. આગામી 17 સપ્ટેમ્બરથી લઈને 31 ઓક્ટોબર સુધી જિલ્લામાં 2 અગત્યના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે. સરકારશ્રીની સૂચના મુજબ 17 સપ્ટેમ્બરે આપણે સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો શરૂ કરી રહ્યા છે અને સાથે સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ પણ આ તારીખથી શરૂ કરવામાં આવશે. સેવા સેતુ કાર્યક્રમની વાત કરીએ તો આ વર્ષે સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો છે અને આ કાર્યક્રમ ગ્રામ્ય સ્તરે, નગરપાલિકા સ્તરે અને મહાનગરપાલિકા સ્તરે યોજાશે, જેમાં ગ્રામ્ય સ્તરે તાલુકા લેવલે જોઈએ તો 17 સપ્ટેમ્બરથી લઈ અને 31 ઓક્ટોબર સુધીમાં કુલ 3 કાર્યક્રમ થશે. નગરપાલિકાઓમાં અ અને બ વર્ગની નગરપાલિકા હોય તો એમાં 2 કાર્યક્રમ અને બાકીની નગરપાલિકાઓમાં 1 કાર્યક્રમની સૂચના છે. એટલે આપણા જિલ્લામાં કેશોદ અને માંગરોળ આ 2 નગરપાલિકાઓમાં 2 કાર્યક્રમ અને અન્ય નગરપાલિકાઓમાં 1-1 કાર્યક્રમ રહેશે અને મહાનગરપાલિકામાં આ સમયગાળા દરમિયાન 2 કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. એટલે આમ કુલ જોવા જઈએ તો જિલ્લામાં અત્યારે 38 જેટલા સેવા સેતુના કાર્યક્રમો યોજાશે. એમાં 17 સપ્ટેમ્બરે તમામ તાલુકાઓમાં એકસાથે આ કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના 13 જેટલા વિવિધ વિભાગોની 55 જેટલી સેવાઓ એક જ સ્થળે એનો લાભ લાભાર્થીઓને આપવામાં આવે છે. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી એ કાર્યક્રમ ચાલશે, જેમાં આવકના દાખલા, આધાર કાર્ડ, પુરવઠાને લગતી અલગ અલગ યોજનાઓ, સાથે સાથે સરકારના જે કૃષિ પશુપાલન વિભાગ એમ અલગ અલગ વિભાગની વિવિધ સેવાઓ ત્યાં આપવામાં આવશે. આ વખતે ખાસ જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ભીમ એપ, ડિજિટલ વોલેટ આ પ્રકારની માહિતી પણ જે લાભાર્થીઓ ત્યાં આવશે એમને આપવામાં આવશે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો સ્ટોલ પણ ત્યાં લગાવી અને લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ મળે અને માહિતી મળે એવું આખું આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. આમાં અલગ અલગ વાત કરું તો માણાવદરમાં જેમ કે છે તો એ દિવસે સણોસરા ગામે અમે કાર્યક્રમ કરશું. મંથલીમાં ભાટિયા ગામે, કેશોદમાં હાંડલા, માંગરોળમાં મેખડી, મેંદરડામાં નાની ખોડિયાર ગામે કાર્યક્રમ રહેશે. માળિયાહાટીના પ્રોપર ગામમાં રહેશે. જૂનાગઢ ગ્રામ્યમાં માખિયાળા, ભેસાણમાં મેંદપરા અને વિસાવદરમાં વીરપુર આ જગ્યાએ 17 તારીખે કાર્યક્રમ છે અને બાકીના 2 કાર્યક્રમો માટે પણ અલગ અલગ શેડ્યુલ બનાવવામાં આવ્યું છે, જે આપની સાથે શેર કરવામાં આવશે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ પણ સરકારશ્રીની સૂચનાથી આપણે શરૂ કરી રહ્યા છે. આ કાર્યક્રમ જે ખાસ અગત્યનું એટલા માટે છે કે એક તો 2 ઓક્ટોબરે આપ જાણો છો એમ મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ છે, સાથે સાથે સ્વચ્છ ભારત મિશનના આ વર્ષે 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એના અનુસંધાને આ વખતે 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધીનો કાર્યક્રમ કરવો એવું ભારત સરકારની સૂચના હતી, પરંતુ રાજ્ય સરકારે આ જે મિશન છે, આ જે કેમ્પેન છે એને 31 ઓક્ટોબર સુધી લંબાવી દીધું છે. અને આ વખતના આ આખા કાર્યક્રમ જે છે એમાં મૂળ 3 બાબતો ખાસ છે. આપ જાણો છો કે અલગ અલગ શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર એની અંદર અમુક એવા પોઈન્ટ હોય છે જ્યાં વારંવાર કચરો જોવા મળતો હોય કે કચરો થતો હોય તો એને આપણે જનરલી જે ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ એવા બ્લેક સ્પોટ તરીકે આઇડેન્ટિફાય કરીએ છીએ અને આ વખતે એને ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટ એટલે કે CTU તરીકે ઓળખવામાં આવશે. આવા પોઈન્ટ આઇડેન્ટિફાય કરવા અને એમાં જનભાગીદારી મારફતે એમાં એની ખાસ સફાઈ થાય એવું આયોજન છે અને સાથે સાથે જે સફાઈ કર્મચારીઓ છે એને કેવી રીતે આપણે સન્માનિત કરી શકીએ, એને સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે આપી શકે, એનું હેલ્થ ચેકઅપ આ બધી બાબતો કેવી રીતે કરી શકે, એવા 3 ખાસ આ મુદ્દાઓ ને આવરી લઈ અને આખો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગામ, નગરપાલિકા, મહાનગરપાલિકા સ્તરના તમામ પબ્લિક પ્લેસીસ, સાથે સાથે જે કોમર્શિયલ વિસ્તારો હોય, બાગ બગીચા હોય, રોડ હોય, આ તમામ જગ્યાએ ખાસ ઝુંબેશ રૂપે સફાઈ કરવામાં આવશે. આ વખતે સવારે સફાઈની સાથે સાથે રાત્રિ સફાઈ
થાય એનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જનભાગીદારી વધે જે આ કોમ્પોનન્ટ છે આ કાર્યક્રમમાં એના માટે વધુમાં વધુ લોકો આમાં જોડાય એના માટે આજ સવારે પણ માન્ય એમએલએ શ્રી જિલ્લા પંચાયત માન્ય પ્રમુખશ્રી વિવિધ સંગઠનો ચેમ્બર ઓફ કોમર્સ એવા અલગ અલગ લોકો સાથે પણ અમારે આજે બેઠક થઈ હતી અને જે પણ આ પોઈન્ટ છે એમાં એ લોકો પણ સફાઈ કરવા આવે અને એ પણ આમાં ભાગીદારી નોંધાવે એવું ખાસ આયોજન કર્યું છે અને આ જે આખો કેમ્પેન હશે એની અંદર અલગ અલગ થીમ આધારિત પણ આપણે સફાઈ કરવાના છે જેમ કે રેલવે સ્ટેશન ઉપર હોય યોગ નિદર્શન હોય પેઇન્ટિંગ કોમ્પિટિશન હોય વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય એ પ્રકારનું પણ આખું આયોજન છે અને દરેક તારીખ વાઇઝ આખો કાર્યક્રમ ગોઠવ્યો છે. આપના માધ્યમથી હું તમામ નાગરિકોને ખાસ મારી અપીલ છે કે આ કેમ્પેનમાં આપ પણ ભાગીદાર બનો અને આપણા જૂનાગઢ જિલ્લાને શહેરને સ્વચ્છ રાખવામાં અમારી મદદ કરો. આપના પ્રયાસ થકી જ આ કેમ્પેન સફળ થઈ શકે છે એટલા માટે આપને ફરી પાછી આ કેમ્પેનમાં જોડાવા માટે મારી નમ્ર વિનંતી છે. 17 સપ્ટેમ્બરે એક પેડ માં કે નામ જે માનીય પ્રધાનમંત્રીશ્રીએ કેમ્પેન શરૂ કર્યું છે એને પણ આ કાર્યક્રમના ભાગરૂપે આપણે આવરી લેવાના છે. આ માટે ફોરેસ્ટની ટીમ સાથે પણ વાત કરવામાં આવી છે. જિલ્લાના તમામ પબ્લિક પ્લેસની સાથે સાથે જેટલી પણ શાળાઓ છે જે સરકારી અમારા હોસ્પિટલ છે સ્પોર્ટ ફેસિલિટી છે ડેમ સાઇટ છે DRDAની અલગ અલગ સાઇટ છે આ તમામ જગ્યાએ વિવિધ અધિકારી પદાધિકારીઓ જશે અને ત્યાં એક પેડ માં કે નામ કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અને જેથી આ કાર્યક્રમ થકી પર્યાવરણને વધુમાં વધુ ફાયદો થાય અને એ પ્રકારનો આશય રાખી અને આપણે આ કેમ્પેન કરવા જઈ રહ્યા છીએ.